આ દ્રશ્યો ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિનું વર્ણન કરે છે. ગુજરાતમાં ચોમાસાભર્યો માહોલ છે, પરંતુ ઉત્તર ગુજરાતથી મેઘરાજા રીસાણા છે, જેથી હજુ સુધી અહીં વાવણી લાયક વરસાદ નથી થયો અને લાખો હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર જ નથી થયું. મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો સ્થિતિનો તાગ આ દ્રશ્યો પરથી મેળવી શકાય છે. ખેડૂતો ખેતરો તૈયાર કરી રહ્યા છે અને ઘણા લોકોએ ખેતરો તૈયાર કરીને મૂકી રાખ્યા છે કે ક્યારે વરસાદ પડે અને ક્યારે તેઓ વાવેતર કરે. જિલ્લામાં નહિવત વરસાદ પડ્યો છે, જેના કારણે જિલ્લામાં 2,90,310 હેક્ટરમાં વાવેતરનું અનુમાન હતું. ત્યાં માત્ર 86,660 હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છે. આમ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા પણ વધતી જઈ રહી છે. તેઓ ચિંતામાં મુકાયા છે કે હવે શું કરવું. અમારે અસર તો પડે જ ને. ચાર પૂરાની તકલીફ, પાણીની તકલીફ, બોરનો પાવર નહીં આવતો. બોર ચલાવવો પડે ને, બોરમાંથી પૈસા ભરવા પડે ને, પાવરે નહીં આવતા. તકલીફ પૂરેપૂરી છે. અત્યારે કપાસનું ખેડૂતોએ વાવેતર કરેલું હોય, હવે પણ એરંડાનું વાવેતર કરશે અને અત્યારે ડાંગરનું વાવેતર ચાલુ થઈ ગયું. તો આ તરફ પાટણ જિલ્લામાં પણ વરસાદ લંબાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શરૂઆતમાં વરસાદ પડ્યો, જેમાં ખેડૂતોએ ફરી થોડા દિવસમાં વરસાદ આવશે તેવી આશાએ અંદાજિત 66,000 હેક્ટરમાં વાવેતર કર્યું છે, પરંતુ હવે વરસાદ લંબાતા પાક બળી જવાની ભીતિ ઉભી થઈ છે. પાટણ જિલ્લામાં હજુ સીઝનનો 16% જ વરસાદ પડ્યો છે, જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. વરસાદ ખેંચાય, જો 7 દિવસ સુધી વરસાદ ના આવે તો પાકને નુકસાન થાય અને પાક સુકાવા માંડે. હાલમાં કોઈ વરસાદ જો વધારે પડતો ખેંચાય, હવે આવે એવું લાગતું નથી, પરંતુ જો આવી જાય તો સારું, ના આવે તો પાકને બહુ નુકસાન પડે. વરસાદ જો 4-5 દિવસમાં ના આવે તો એમ કે નુકસાન થવાનો વારો આવશે ખેડૂતોને. સાબરકાંઠામાં પણ ઓછા વરસાદના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળ્યા. શરૂઆતમાં વરસાદ પડતા મોટા ભાગના ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું, પરંતુ હવે વરસાદ લંબાતા મુશ્કેલીઓ વધી શકે છે. જિલ્લામાં ગત વર્ષે 2,31,232 હેક્ટરનું વાવેતર થયું હતું. તેની સામે હાલમાં માત્ર 1,67,722 હેક્ટરમાં જ વાવેતર થયું છે. તેવામાં જો હજુ વરસાદ લંબાય તો ખેડૂતોના હાથમાંથી મોસમ સરકી શકે છે. ખેડૂત મિત્રો ચાહ્યું છે કે ભાઈ આ વખતે વરસાદ આવે, સારો વરસાદ પડે અને બધી વાવણી થાય, પણ વરસાદ હજુ નહીવત છે. હાલમાં ખેતી લાયક જે જમીન ખેડવાની હોય તો વરસાદ નથી, તો વરસાદ વગર ખેડૂતો શું કરી શકે. અન્ય જગ્યાએ જે વરસાદ પડી રહ્યો છે એવો જો આપણા સાબરકાંઠામાં પડે તો ખેડૂતો ખેતી કરે અને ખેતી લાયક રહે. બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ જાણવા માટે પણ અમારી ટીમે પ્રયાસ કર્યો. તો જાણવા મળ્યું કે હજુ જિલ્લામાં નહિવત વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક તાલુકામાં વાવેતર થઈ ચૂક્યા છે, તો અનેક તાલુકામાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. દ્રશ્યોમાં પણ બંને સ્થિતિ જોઈ શકાય છે, જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં વાવણી થઈ રહી છે. અને જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં ખેતરો સૂકા ભઠ પડ્યા છે. વાવેતરની વાત કરવામાં આવે તો ગત વર્ષે 3,05,000 હેક્ટરમાં વાવેતર થયું હતું અને હાલ 2,22,874 હેક્ટરમાં જ વાવેતર થઈ શક્યું છે, જેના પરથી જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે તેનું અનુમાન લગાવી શકાય.
જો કે વરસાદ લંબાવવા અંગે ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળો. વરસાદની અમુક જગ્યાએ વરસાદ વાવણી લાયક થયો છે અને અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી. અમુક જગ્યાએ તો બિલકુલ 1 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. હવે આ પરિસ્થિતિમાં ખેડૂતોએ અત્યારે વાવણી લાયક વરસાદ ન થવાને લીધે ઘણું બધું બિયારણ ખરીદ્યું છે, દવાઓ ખરીદી છે અને એની વાવણીની રાહ જોઈને બેઠા છે. એટલે ગયા વર્ષની દ્રષ્ટિએ આ વર્ષે વાવેતરની ઘણી ઘટ છે. આ સમય સુધી પૂરતો વરસાદ થઈ ગયો હતો એટલે લગભગ ટોટલ 100-100% વાવણી થઈ ગઈ હતી, પણ આ વખતે પૂરતો વરસાદ થયો નથી. હજુ સુધી વરસાદની રાહ જોઈને લોકો બેઠા છે, બિલકુલ વાવણી થઈ નથી. લોકો રોજ પરરોજ વરસાદની વાટ જોવે છે પણ વરસાદ પૂરતો થતો નથી. એટલે ભગવાન પાસે એવી આશા રાખે કે પૂરતો વરસાદ થાય તો વાવણી થાય. હાલ તો અમે બિલકુલ વાવણી વગર બેઠા છીએ. આમ ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં હાલ ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છે, કારણ કે 1-1.5 ઇંચમાં વાવણી કરવી અશક્ય છે. જો કે હવામાન વિભાગ દ્વારા હાલ આગામી 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આશા છે. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ.